गोंडल शहर की ऐतिहासिक धरोहर स्कूल धरावती ने शहर नी मध्य में आवेली मूंगीबाग कन्या तालुका साड़ा नंबर 3 में वारंवार चोरी बनाव बनता होवा छता स्थानिक पोलीसी आरोपीओ ने झड़पी पाड़वामां टूंका पड़ता होवाना चोरोने मोकळू मैदान मळी जवा पाम्यु छे। गोंडल शहर ना मध्य विस्तार में आवेला अने जेनी हेरिटेज बिल्डिंग में गणना नथी थती ऐतिहासिक धरोहर समान मूंगीबा हाईस्कूल में छेल्ला बे मास में त्रण वार चोरी ना बनाव बन्या होवानी गोंडल सिटी पोलीस स्टेशन मां फरियाद આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। ત્યારે ચોર દ્વારા બાથરૂમ માં પાણી સપ્લાય માટેની ટાંકી પણ ચોરી ગયા, ઉપરાંત લાઇટ ના વાયરો પણ ચોરી ગયા હતા, જેથી લાઇટ ન હોવાના કારણે વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી અને એક જ હોલ માં સાથે બેસી અભ્યાસ કરવાની નોબત આવી પડી હતી। મૂંગીબા હાઈસ્કૂલ ના આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ કરી હોવા છતાં તપાસ કરવામાં ઢીલ નીતિ અપનાવતા હોવાથી ચોરને મોકળું મેદાન મળી જવા પામ્યું હતું, જેમને કારણે બે માસ ની અંદર ત્રણ વાર ચોરી બનાવ બનવા પામ્યો। एक बाजु गोंडल में आवेल ऐतिहासिक इमारतो जेवी के संग्राम सिंह जी हाईस्कूल तालुका साड़ा मूंगीबा हाईस्कूल एसआरपी बिल्डिंग वेरी दरवाजो सहित अनेक इमारतो आगामी तबक्का में जिला कलेक्टर सरकार में हेरिटेज सिटी जाहिर करवा मामले दरखास्त करवानी कार्यवाही करशे, परंतु ऐतिहासिक धरोहर धरावती हाईस्कूल मांथी कीमती सामान नी चोरी ना बनाव ने लईने पोलीसे तपास नी ढील नीति ना कारणे चोर ने मोकळू मैदान मळी जवा पाम्यु छे। त्यारे ऐतिहासिक इमारतो नी जाळवणी थाय अने कीमती वस्तु वेर जवाबदार अधिकारी तपासना आदेशों आपी आ चोर ने पकड़ी पाड़ी कीमती वस्तुओं की चोरी थता अटकावी तेमज प्रबुद्ध नागरिकों माथी मांग उठवा पामी छे। नमस्कार साहेब, आपनुं नाम? मारुं नाम प्रकाश हिंदोजा। साहेब आ जग्या कई छे? आ मूंगीबा कन्या साड़ा गोंडल, अहींया धोरण बालवाटिका थी 1-8 અને હાઈસ્કૂલ વિભાગમાં 9-12 ધોરણ સુધીની દીકરીઓ અભ્યાસ કરે છે। સાહેબ આપનો હોદ્દો શું છે? હું અહીંયા પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે કામ કરું છું। સાહેબ શ્રી આપણે અહીંયા કોઈ ઘટના ઘટેલી છે આજે ચોરીની? આજે સવારે અમે જ્યારે શાળાએ આવ્યા ત્યારે અમારી નીચે પ્રાથમિક વિભાગ બેસે છે એમાં લાઇટના વાયર અને કેમેરાના વાયર અજાણ્યા શખ્સો દ્વારા તોડી નાખવામાં આવેલા એવું અમને જોવા મળેલું। સાહેબ આના સિવાય આની પહેલાં કોઈ ઘટના ઘટેલી? આ અગાઉ 5 જૂન અને 8 જૂન એ બંને દિવસે શાળામાં ચોરીનો પ્રયત્ન થયેલો અને ત્યારે પણ શાળામાંથી મધ્યાહ્ન ભોજનના વાસણો અને લાઇટ અને કેમેરાના વાયરો અને નેટના વાયરોને નુકસાન પહોંચાડી અને કોઈ અજાણ્યા શખ્સો તેની ચોરી કરી ગયેલા હતા। ત્યારબાદ 2 જુલાઈ ને રવિવારના રોજ બપોરે 4:30 કલાકે ફરીથી કોઈ આવા અજાણ્યા શખ્સો શાળામાં આવી અને શાળામાં અમે ફરીથી પદરનું રોકાણ કરી અને જે વાયર અને કેમેરા જે બધું ચાલુ કરેલું હતું તે ફરીથી પણ એની ચોરી કરી અને લઈ ગયેલા હતા, જેના સીસીટીવી ફૂટેજ અમે અત્રેના સિટી પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપેલ છે। સાહેબ શ્રી આપ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર કોઈ આજ સુધીમાં અરજી આપેલી છે? અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ચોરી થઈ છે ત્યારે દર વખતે આપણે લેખિતમાં પોલીસને જાણ કરેલી છે। સાહેબ આજ સુધીમાં કોઈ એફઆઈઆર ફાટેલી છે પોલીસ દ્વારા? અત્યાર સુધી કોઈ એફઆઈઆર ફાટી નથી। કોઈ કાર્યવાહી કરેલી છે પોલીસ દ્વારા? કાર્યવાહીમાં રૂબરૂ સ્થળ તપાસ કરી ગયેલ છે, પરંતુ પછીથી પાછળથી કોઈ કાર્યવાહી થયેલી જોવા મળેલ નથી। આભાર સાહેબ। BS9 TV ન્યૂઝ સાથે આશિષ વ્યાસ, ગોંડલ।